ધોરણ બે વિષય ગણિત પ્રકરણ ચાર દસ દસની ગણતરી. તો આપણે દસ ક્યારે આવે? તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને પછી આવે દસ, બરાબર. તો આપણે દસ દસને ભેગા કરી દઈએ તો એ રીતે ગણતરી કરવાની છે. તો એક વાર્તા આપી છે, પીલું અને ચાલાક શિયાળ. તો આ બધા પીલું છે, બરાબર, પક્ષીઓ છે નાના, અને શિયાળ છે. શિયાળ શું કરે છે? અહીંને ખાઈ જાય છે રોજ. તો એ શું વિચારે છે? આજે બેન છે ને એમણે વિચાર્યું કે આ ખાઈ જાય છે અને પૂછે છે તું મારા પીલુઓ કેમ ખાય છે, બરાબર. તો પેલો એવું કહે છે, ના દોસ્ત, હું તારો મિત્ર છું, હું કેવી રીતે તારા પીલુઓ ખાઈ શકું? એટલે શિયાળ ના પાડે છે, નહીં ખાતો. તો આ શું કરે છે? પીલુઓને આ પકડવા માટે કે ખાય છે કે નહીં, તો એના માટે બધા દસ દસની જોડ બનાવે છે પીલુઓની, બરાબર. જો આ રીતે ખોખું ખોખા લે છે અને એક ખોખામાં દસ, તો જો એક ખોખામાં દસ, બીજામાં દસ, બીજામાં દસ, બીજામાં દસ, દસ, પછી એ ગણી કાઢે છે કેટલા છે, અને બીજા વધ્યા ચાર, તો એની પાસે ચોપન પીલુઓ છે. હવે શિયાળ શું કરે છે? એક પીલું ખાઈ જાય છે, તો એ ફરીથી સાંજે ગણે છે. તો ગણવાનું કામ સહેલું થાય એટલા માટે આવા બોક્સ બનાવે. તો સવારમાં તેણે બધા પીલું ગણ્યા, બરાબર. દસ પીલુંની એક એવી કેટલી ટોપલી છે? તો જો આમાં કેટલા છે? એક ટોપલી છે, તો એમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ, તો એક ટોપલીમાં દસ છે. આવી પાંચ ટોપલીઓ છે, તો કેટલી ટોપલી છે? પાંચ. બધા મળીને કુલ કેટલા પીલું છે? તો જો પચાસ થયા પાંચ, બધામાં દસ દસ છે એટલે, અને બીજા વધ્યા એક બે ત્રણ અને ચાર, તો પચાસ વત્તા ચાર, તો ચોપન પીલુઓ છે. હવે સાંજે ફરી ગણ્યા, શિયાળ ખાઈ ગયો કે નહીં જુઓ. તો દસ પીલુંની એક એવી કેટલી ટોપલી છે? તો જો અહીંયા એક બે ત્રણ ચાર, તો અહીંયા એવી ચાર ટોપલી છે. તેમાં કુલ ખાલી જગ્યા વત્તા ત્રણ બરાબર આટલા પીલું છે. તો જો એક બે ત્રણ ચાર, દરેકમાં દસ દસ, તો ચાલીસ, ચાલીસ વત્તા ત્રણ, તો તેતાલીસ પીલું છે. તો શિયાળ કેટલા ખાઈ ગયો? શિયાળ ચોપનમાંથી આપણે તેતાલીસ બાદ કરીએ, તો જો આ રીતે બાદ કરીએ, ચોપન ઓછા તેતાલીસ, ચારમાંથી ત્રણ જાય એક, પાંચમાંથી ચાર જાય એક, તો અગિયાર. તો અગિયાર પીલું છે ને આ શિયાળ ખાઈ ગયું. એના પછી આ જ રીતે લાકડા માટે છે. તો ભાનુ જંગલમાંથી લાકડીઓ ભેગી કરે છે. તો આ ભાનુ છે અને લાકડીઓ ભેગી કરે છે, એ દસ દસના ભેગી કરે છે, તેને બજારમાં વેચે છે. તો વેચવા માટે બનાવે છે, તે દસ લાકડીનો ઉપયોગ કરીને એક ભારી બનાવે છે. તો દસ લાકડી લઈને એને દોરીથી બાંધી દે એટલે એક ભારી થઈ. ત્રણ ભારીમાં ખાલી જગ્યા લાકડી છે, તો જો આ ત્રણ ભારી થઈ, તો એકમાં દસ છે, તો ત્રણમાં કેટલી થશે? ત્રીસ થશે. પછી હવે આ કુલ કેટલી લાકડીઓ છે? તો આ ચિત્રમાં જુઓ કેટલી લાકડીઓ છે, બધી થઈને ખાલી જગ્યા લાકડી છે. તો આપણે ગણીએ કેટલી છે, દસ વીસ ત્રીસ, અને આ રહી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, તો ત્રીસ વત્તા નવ, તો ત્રીસ વત્તા નવ થશે ઓગણચાલીસ, તો ઓગણચાલીસ લાકડી છે. ચાર ભારીમાં ખાલી જગ્યા લાકડી થાય, તો અહીંયા એક બીજી ભારી લઈએ દસ વાળી, તો કેટલી થશે? દસ વીસ ત્રીસ અને ચાલીસ, તો ચાર ભારીમાં ચાલીસ લાકડી થાય. એના પછી માલતીના ઘરે લગ્ન છે. તો લગ્નમાં આપણે ફૂલોના હાર બનાવવામાં આવે, તો તે ફૂલોના હાર બનાવી રહી છે. તો આ જો ફૂલોના હાર બનાવે છે, દોરી લઈને એમાં ફૂલ નાખે, તે એક હાર બનાવવા માટે દસ ફૂલનો ઉપયોગ કરે છે. તો એક દોરી લે એમાં દસ ફૂલ નાખે, એટલે એક હાર બને. તો જો અહીંયા આપણે જોવાનું છે બધા મળીને કેટલા ફૂલ થાય, બરાબર. તો જો આ પહેલો એક, આ બીજો હાર, ત્રીજો હાર, ચોથો હાર અને પાંચમો હાર, અને બીજા વધારાના કેટલા ફૂલ છે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ, આઠ. દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ, પચાસ વત્તા આઠ અઠાવન, તો બધા મળીને અઠાવન ફૂલ થાય. પછી છે આ બધા કેટલા ફૂલ છે? બધા મળીને ખાલી જગ્યા ફૂલ, તો અહીંયા ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ, છ હાર છે, અને એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત,
અને બીજા સાત ફૂલ, તો 10, 20, 30, 40, 50, 60, 60 વત્તા 7 તો 67 ફૂલ છે. એના પછી છે 21 ફૂલમાંથી 10 ફૂલની એક એવી કેટલી માળાઓ તમે બનાવી શકશો, નીચે આપેલી ખાલી જગ્યામાં દોરો. તો જો 21 ફૂલ છે તો આપણે 10ની એક માળા બનાવીએ, પછી બીજી એક બનાવીએ, એટલે 20 ફૂલ જતા રહેશે, અને પછી એક ફૂલ વધશે 21નું, તો એમ એક ફૂલની માળા ના બને, તો આપણે બે માળા બનાવી શકીશું. બરાબર, તો જો આ પહેલી માળા, આ બીજી માળા, અને એક ફૂલ છે ને એ વધશે, તો જો આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 આ એક માળા બની ગઈ, આ બીજી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 તો 10 ફૂલની બીજી માળા. એના પછી છે આ જે બેન છે એ છોકરીને કહે છે, લીલા તું આ બધી પેન્સિલો જોઈ શકે છે, પેક કેટલી છે, જો તું તેનું સાચું અનુમાન કરી શકે તો બધી જ પેન્સિલ તારી. તો એને કીધું છે કે પેન્સિલ ગણી આપે, તો જો અહીંયા કેટલા ખોખા આપ્યા છે, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું, છ ખોખા છે. દરેકમાં કેટલી મૂકી છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 તો 10, 20, 30, 40, 50 અને 60 અને અહીંયા ઉપર બીજી વધારાની છે 4, 1, 2, 3 અને 4 તો 60 વત્તા 4 થશે 64. તો આ છે 64 પેન્સિલ. અહીં 10 પેન્સિલના કેટલા પેકેટ છે, તો આપણે હમણાં ગણ્યા ને 6 પેકેટ છે. પેકેટની બહાર કેટલી પેન્સિલ છે, તો પેકેટની બહાર 1, 2, 3 અને 4 પેન્સિલ છે. તો બધી મળીને ખાલી જગ્યા પેન્સિલ થાય, તો 60 વત્તા 4 તો 64 પેન્સિલ થાય. પછી ચાંદલાનું આપ્યું છે, કનકને જુદા જુદા પ્રકારના ચાંદલા ભેગા કરવાનું ગમે છે, તો આ બધા છોકરી છે બધા ચાંદલા ભેગા કરે છે, તેની પાસે કેટલા પેકેટ છે, તો આપણે ગણીએ 1, 2, 3, 4, 5, 6 અને 7 પેકેટ છે. બધા થઈને કેટલા ચાંદલા થાય, તો જો એક પેકેટમાં કેટલા છે, 10 છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 અને 7 પેકેટ તો 70 ચાંદલા થાય.